અમે અત્યારે ભાવનગર પહોંચ્યા જો, અહીંયા શાક માર્કેટમાં જો આયા જો, કઠોળ બધું ફળગાવેલું, અમે ભાવનગર માં આવી ગયા છીએ અને અત્યારે એક ભોજન નો પ્રોગ્રામ છે ઓળા નો ને એનો, એટલે એની ખરીદી ચાલુ થઈ ગઈ છે. આપણે કયા એરિયામાં? આપણે રામ મંદિર મંદિર પાસે. ઓકે. નાતળા જા જગત બરાબર. તળાજા જગત નાકાની બાજુમાં હવે જવાનું છે. ક્યાં? હવે આપણે ફરિયાદ કર. ફરિયાદ કર. વાડીમાં. સુનીન જાણીતી જગ્યા. સુનીન જાણીતી જગ્યા. કેટલા વાગે બનશે? બનશે અડધી કલાક, કલાક જેવું થાય. અત્યારે 8:30-9 જેવું થયું છે અને રેસીપી જો પોસિબલ હશે તો અમે એ કવર કરશું, પણ મોજ કરવાના છીએ હવે દેશી જમણવારની. ગુલાબી ઠંડી આનંદ ભાઈ પડી રહી છે. ગુલાબી ઠંડી ચાલુ છે બસ, અને આમાં નકરો આનંદ જ કરાય. અને જો આ લીલોતરી શુદ્ધ ઓર્ગેનિક બાબુ, આ ડુંગળી પડી નો છે બહાર લટ. નહીં નહીં નહીં, હાલો હાલો નાખી હાલો. ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 9 અને હવે અમે હોટલમાંથી કરી ચેકઆઉટ. રાત્રે વાગ્યા હતા 12 સૂટ પતાવીને, અને હવે ચાબી એ ને. રાહુલ, ઓ રાહુલ, 408 ચેકઆઉટ. હા, અત્યારે જઈએ છીએ અમે ભાવનગરના બેસ્ટ બટેટા ખાવા માટે. એટલે માને મને પોતાને પર્સનલી બહુ ભાવે છે, અને અત્યાર સુધીમાં લગભગ અમે કેટલી 4-5 વાર આવી ગયા. 4-5 વાર બંધ જ છે. બંધ છે, બંધ છે. આજે શું છે, મુહૂર્તમાં ખાવા મળી રહેશે. પેલા ફટાફટ અહીંયા ચેકઆઉટ કરીને પહોંચીએ. ભગવતી બટેટા વાળા શાસ્ત્રી નગર ઉદ્યોગ ના નાકે, કેમ કે આનંદભાઈ ઘણા સમયથી અહીંયા 2-3 વાર આવ્યા ને, એમાં એક વાર તેને ખાવા મળ્યા છે, અને પછી જેટલી વાર આવ્યા તેથી અરે ભાઈ બંધ જ કરેલી હોય દુકાન, રજા જ હોય. મને પહેલી વાર શૂટિંગ ટાઈમે ગોપાલભાઈએ એમનો ચસ્કો લગાવ્યો હતો, પછી મને બટેટા સૌથી વધારે મને પોતાને પર્સનલી ભાવતા હોય ને એ જગ્યાના. અને ભાઈ એવા ધૂની છે, એવા ધૂની છે કે એને મન હોય તો જ ખોલે, અને ખોલે એટલે મારા જેવા જે રસિયા છે એ પહોંચી જાય. અને 3 વારથી હું ભાવનગર આવીને પાછો જાઉં છું, કે ભાવનગરમાં હું પાછો 2-3 દિવસ રહ્યો હોય તો ન ખુલ્યું હોય. એમ નહીં કે એક દી આવીને એવું ગયો હોય, 2 દિવસમાં એક દી ખોલ્યો ન હોય. હા, કેમ કે એ લોકો રજા રાખે તો ઘણી રજા રાખી દે, તને સાર દીની હું આપડે ખાવા હોય તેથી જ બાંધ્યો હોય. સમજે, સવારનું આજે મન મનાઈને બેટાજી મોઢામાં પાણી આવે છે ભાઈ, મોઢામાં પાણી આવે છે જલ્દી. એ લસણ નો છટકા વાળો બટેટા છે ને, કઈ બાજુ આપડે સીધી માંગા
જો આ ફાઇનલી આપણે આવી ગયા છીએ અહીંયા બટેટા ખાવા. બટેટા જોવો તમે, અહીંયા ભાવનગરમાં બટેટાને ગાંઠિયા આ એક જગ્યાએ ખાવાનું સૌથી વધારે ચલણ છે. અને કેટલું જૂનું છે આપણું? આપણે ગણીએ તો આમ તો 38 વર્ષ જેવું જૂનું થયું છે. બરાબર, 38 વર્ષ થયા છે. ઓકે, દાદાએ ચાલુ કરેલું છે. આ લોકેશન વિશે શું કહેવાય? એટલે વિઠ્ઠલવાડી વિશ્વકર્મા સર્કલ માધવ કોમ્પ્લેક્સ ભગવતી ગાંઠિયા બટેટાવાળા ઉદ્યોગના નાતે. ઓકે, જો હવે છે ને લઈ એક બટાડી લ્યો ગોપાલભાઈ. ગોપાલભાઈ ની રેસીપી નો વિડીયો શૂટ કર્યો બપોરે, પછી ભાવનગર માં બાપા સીતારામ રેસ્ટોરન્ટ છે, હાર્દિકભાઈ ના ઓનર છે. અમે ચા પીવા મેઇન તો રોકાણા હતા, પણ હવે પાછું મહેમાન ગતિ સમોસા ને સિંગ છે, નાસ્તો કરી છે. ગોપાલભાઈ બે શબ્દ કેશે? નાસ્તો આનંદભાઈ જયારે ભાવનગર માં આવ્યા છે અને અમારા હાર્દિકભાઈ ને ત્યાં ગમે ત્યારે આવતા હોય જમવા, આજે હાર્દિકભાઈ ને ખાલી મળવા જ આવ્યા છે. ખાસ આનંદભાઈ કે આપણે હાર્દિકભાઈ નવા વર્ષમાં મળતા જઈએ. બાપા સીતારામ આનંદભાઈ, બાપા સીતારામ આનંદભાઈ ને હાર્દિકભાઈ, હાર્દિકભાઈ તમે પણ આવ્યા એટલે અમે ખૂબ ખૂબ આનંદ. આનંદભાઈ તમારા અમે અમારા આંગણે કુદર્યા એટલે અમને બહુ ખુશી થઈ હતી. બાપા ની દયા. હું ભાવનગર માં જે લોકો ન રહેતા હોય બહારથી આવતા હોય ને એ એકવાર આ રેસ્ટોરન્ટમાં જરૂરથી મુલાકાત લેવા જેવી. આખા ભાવનગરમાં તમે જોતા હોય ને તો 150 રૂપિયામાં 130 રૂપિયામાં અનલિમિટેડ થાળી જમાડતા હોય. સાહેબ 230 રૂપિયામાં જમાડે છે, પણ ભાવનગરમાં કોઈને બી પૂછી લેવાની છૂટ દિલથી જમાડે છે. તમે ઘરે જમવા આવ્યો હોય ને એમની એવી રીતના આગ્રહ કરી કરીને જમાડે છે. બહુ પોપ્યુલર રેસ્ટોરન્ટ છે. આપણે 1-1.5 વર્ષ પહેલાં વિડીયો બનાવેલો હતો આ જગ્યાનો, અને અચૂકથી આ જગ્યાએ વિઝિટ કરવા જેવી છે. જમવાની થાળી ને જમવાની થાળી ડીશ આપણી ચા એક નંબર બનાવી ગયો ભાઈ. રાજકોટ વાળાને ચા હારી જોઈ. ચા તો આ બધી સારી હોય નહીં તો આમાં હોટેલ લખાવાનો છે. હોટેલ દે ન દે પણ ચા બીજા તો ન દે એમ ને. આમાં ચા પીએ તો એનાથી કઈ ફાયદા છે એવું કઈ છે?
આનંદભાઈ, આ શું કરો તમે? ગાંઠિયા માટે આ નવો વાટલો છે અને તેલ પાવું પડશે તો જ, નહીંતર આમાંથી ગાંઠિયો ચોટી જાય ભાઈ. હવે તમે આમાં બે શબ્દ જે કહો એ કહી શકો છો. પાટલો ભા આમાં ગોપાલભાઈ નો છે. આપણે તો શું છે, રેસીપી ને કટિંગ કરવા, આપણે શાક બકલન કટિંગ કરવા રાખ્યો હોય, આપણે ગાંઠિયા કોઈ પાડ્યા ન હોય, આને તેલ પીવડે એવું એવું કદી અમે વિચાર્યું ન હોય. હવે ભાઈ તેલ પાય છે, આપણે જોઈએ છીએ. એ જો આવી ગયો સિંગ તેલ, પાટલા ભાગ ચાલે હો, એને સિંગ તેલ મળે બોલો, નગર એમ થાય. એ બધું ગોપાલભાઈ ના રાત માં મરી ખંડાઈ છે, મારો ને મારો પરછાયો ન રહે. અત્યારે રાતના કેટલા વાગ્યા ભાઈ? રાતના વાગ્યા છે 12:05. અને આ ત્રણેય ભાઈઓ સુરતથી છે અને એમને જમવાનું બાકી હતું. થોડીક અમારે બધાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, કોર્ડિનેશન નહોતું, એટલે આમ તો સરપ્રાઈઝ જેવું હતું. પછી હમણાં ખબર પડી કે જમવાનું બાકી છે, એટલે બધી તૈયારી જે હતી, માલ તો બધો અહીંયા પડ્યો હતો, એટલે અત્યારે હવે ગાંઠિયા બનાવે છે ભાઈ, અને ગરમ ગરમ ગાંઠિયા જમવાના છે ભઠ્ઠા ઉપર. તમને ચેતનભાઈ સુલે ફાવશે કે ગેસ ચાલુ કરવો છે? નહીં, સુલે ફાવશે. અમારે તો શું છે, ચૂલા ઉપર ગાંઠિયા હો ભાઈ, પહેલી વખત એ ધુમાડો ખાય. હા, The next morning. ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ છે અને આજે અમે ગોપાલભાઈની આ જગ્યાએ જ રોકાઈ ગયા હતા. રાત્રે તમે ગાંઠિયાનો પ્રોગ્રામ જોયો, પછી અહીંયા વચ્ચે તાપડું રાખી અને બધા બેઠા હતા. 2-2:30 વાગે છૂટા પડ્યા અને અમે સૂતા. અત્યારે વાગ્યા છે 8:15 અને હવે 9:30-10 આસપાસ ચા નાસ્તો અને બધો અહીંયા પ્રોગ્રામ છે બધો, અને પછી બપોરના ટાઈમે નીકળી જવાનો વિચાર છે. એટલે પહેલાં નાહી ધોઈને હવે રેડી થઈ જાય. ઘર અહીંયા ગોપાલભાઈનું બાજુમાં જ છે, બરાબર ને? ઓ નહીં નહીં, એક બે ત્રણ ચાર પાંચ. ઓહો ભાઈ, છટ્ટાભાઈ વાળા સાઈડમાં જ અત્યારે રેસીપી વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે. ગોપાલભાઈ આપણી રાહ જોઈએ કે હિંગ નાખવી છે, જલ્દી મૂકો તો સારું. ઉલો કા ઉબાળ્યો ગાંઠિયા સરસ હતા, બટેટા મસ્ત હતા, બધો માલ ફિનિશ. હવે આરામ થોડો. 3 hours later. અમે લોકો ભાવનગર થી નીકળી ગયા છીએ અને ગજબ નીંદર આવતી હતી, એટલે ચા બ્રેક અત્યારે રાખ્યો છે. ચા પી લઈએ એટલે રાજકોટ જાય છે. બાબરા ઓછો આવ્યા છે, 2-2 કલાક થશે રાજકોટ.
રેખી